હેલો માય ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટુડન્ટ, આજે આપણે પાઠ્યપુસ્તકનું યુનિટ નંબર 6 સ્ટડી કરવાનું છે, જેનું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. આઈ સ્ટડીડ એટલે કે હું ભણું છું. શું? તો કે હેલ્પિંગ હેન્ડ્સ. આ યુનિટ ખૂબ સરસ છે, યુનિટ નંબર 6. એમાં એક્ટિવિટી 1 એ જોવાની છે. પેજ નંબર, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 93 પર આવો. એની અંદર તમને એક્ટિવિટી 1 એ આપી છે. આ એક્ટિવિટી પોયમ છે, સમજીએ. પહેલાં તો પિક્ચર જોઈએ. તો આની અંદર પિક્ચરમાં તમને વરસાદ એટલે કે રેઇન પડતો હોય એવું દેખાય છે. દેન એક સ્પાઈડર એટલે કરોળિયો દેખાય છે. સી, આ કરોળિયો છે, અહીંયા રેઇન વરસાદ આવે છે. અને આ એક જે છે ને સ્પાઉટ એટલે કે એક નળી છે. ઓકે, હવે આ પોએમ શું કહેવા માંગે છે એ સમજીએ. એ પહેલાં તો આ પોએમના સ્પેલિંગ ભણીશું. ઓકે, તો તમારે દરેક સ્પેલિંગ 2 ટાઈમ્સ લખવાના છે તમારી હોમવર્ક બુકની અંદર. તો ચલો આપણે પહેલાં સ્પેલિંગ સ્ટડી કરીએ, પછી આ પોએમ સમજીએ, અને પછી પોએમ જે તમને મેં કાર્ટૂનના ફોર્મમાં સમજાવી છે એટલે તમે જો એ જોજો, જોશો ને એટલે તમને તરત જ આવડી જશે. ચલો જોઈએ. સૌથી પહેલાં તો આપણે એક્ટિવિટી 1 એના સ્પેલિંગ જોઈશું. SPIDER, સ્પાઈડર એટલે કરોળિયો. સ્પાઈડર એટલે કરોળિયો. CLIMBED, ક્લાઇમ્બ એટલે કે ચડવું. પછી આપ્યું છે UP, અપ એટલે ઉપર. પછીનો સ્પેલિંગ આપ્યો છે SPOUT, સ્પાઉટ એટલે કે નળી. પછી આપ્યું છે DOWN, ડાઉન એટલે નીચે. RAIN, રેઇન એટલે વરસાદ. WASH, વોશ એટલે ધોવું અથવા તો ધોવાઈને. CAME, કેમ એટલે આવ્યું. કોમનું ભૂતકાળનું રૂપ છે કેમ. અને પછીનો સ્પેલિંગ લાસ્ટ વન અગેન, AGAIN, અગેન એટલે ફરીથી. તો સ્ટુડન્ટ, આટલા સ્પેલિંગ છે એક્ટિવિટી 1 એના પોએમના. આ સ્પેલિંગ તમારે 2 ટાઈમ્સ લખીને યાદ રાખવાના છે. નાવ હવે આપણે પોએમ સ્ટાર્ટ કરીશું. જોઈએ, ધ્યાન આપજો પેજ નંબર 93 પર. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ્ડ અપ ધ સ્પાઉટ. ઇન્સી વિન્સી નામનો સ્પાઈડર જે છે, ઇન્સી વિન્સી નામનો કરોળિયો જે છે, એ ક્લાઇમ્બ્ડ અપ ધ સ્પાઉટ. સ્પાઉટ એટલે કે નળી ઉપર ચડે છે. ક્લાઇમ્બ્ડ એટલે કે ચડવું, અપ એટલે કે ઉપર, સ્પાઉટ એટલે કે નળી પર. પિક્ચરમાં પણ દેખાય છે, જુઓ. Down came the rain and washed the spider out. Out એટલે કે બહાર. Down એટલે કે નીચે. Came એટલે કે આવવું. જેવો રેઇન વરસાદ નીચે પડે છે, આવે છે, તેવો તરત જ washed the spider out, ધોવાઈને કરોળિયો જે છે એ નળી પરથી નીચે પડે છે. Out came the sun and dried up all the rain. Out came, જેવો સૂર્યબાર, SUN, સન એટલે સૂર્ય, સૂર્યબાર આવે છે અને તરત જ ડ્રાઈડ અપ ઓલ ધ રેઇન, પૂરા વરસાદને ડ્રાઈડ એટલે કે સુકાવી દે છે, કોરું કરી દે છે. જેટલો વરસાદ આ પડ્યો હોય છે, જેટલું પાણી, એ બધું સુકાઈ જાય છે. અને પછી જુઓ, ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ્ડ અપ ધ સ્પાઉટ અગેન. અને ફરીથી જેવો વરસાદ સુકાઈ જાય છે, એવો તે ફરીથી પ્રયત્ન કરે છે. આ પોઈમની અંદર આપણને આવું શીખવા મળે છે કે વરસાદ પડે છે, નળી પર સ્પાઈડરને ચડવું છે કરોળિયાને, પણ એ વરસાદના ધોવાણથી, વરસાદ આવવાથી ધોવાઈને નીચે પડી જાય છે. વારંવાર એ નીચે ફોલ ડાઉન, નીચે કેમ ડાઉન પડે છે. ઓકે, નીચે આવે છે અને તો પણ એના પ્રયત્ન છોડતો નથી. અને જેવો વરસાદ પૂર્ણ થાય છે, વરસાદ આવે પૂરો થયા પછી સૂર્ય નીકળે છે, ત્યારે બધું જે વરસાદે જે પાણી કર્યું હોય છે એ પાણીને કોરું, ડ્રાઈડ એટલે કે કોરું કરી નાખે છે, સુકાવી દે છે સન, ત્યારે અગેન તે શું કરે છે, ક્લાઇમ્બ અપ, અગેન ઉપર ચડે છે. કોણ? તો કે સ્પાઈડર. જુઓ, સેકન્ડ પિક્ચરમાં કરોળિયો ઉપર ચડી ગયો હોય એવું દેખાડે છે, જ્યારે ફર્સ્ટ વનમાં એ વારંવાર ધોવાઈને પાણીના પ્રવાહમાં નીચે આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પરથી આપણે એ પણ શીખવાનું છે કે કોશિશ, પ્રયત્ન હંમેશા કરતા રહેવા. કોઈ પણ વસ્તુ જ્યારે શીખતા હોઈએ ત્યારે પહેલી વાર આપણને શું થાય કે ભાઈ આપણે એમાં ફેલ થઈએ, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ, ફિફ્થ,
ઓકે, વારંવાર જો એકને એક વસ્તુમાં આપણે પ્રયાસ કરતા રહીએ તો ડેફિનેટલી આપણે એમાં સક્સેસ જઈએ છીએ. તો આ પોએમ તમને એ શીખવાડે છે કે નાનકડો અમથો જે સ્પાઈડર જે છે ગરોળ્યો એનો પ્રયત્ન મૂકતો નથી. હવે આ પોએમને આપણે કાર્ટૂનના ફોર્મમાં સમજવાની છે. તમે તરત તમને એ યાદ રહી જશે ને ખૂબ મજા પડશે. લેટ સ્ટાર્ટ. આપણે જોઈએ ત્યાં સુધી આજે આપણે એટલું આ એક્ટિવિટી 1 એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 2 એક્ટિવિટી 1 બી ભણીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ.